આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જામનગરની સરકારી કાયદાની એસી કે તેસી કરતી જામનગરની રાધિકા સ્કૂલ. જામનગરની રાધિકા સ્કૂલને શિક્ષણ મંત્રી, શિક્ષણ અધિકારી કે સરકારી કોઈ પણ કાયદો નડતો નથી. શિક્ષણ મંત્રાલય અને મંત્રીશ્રી દ્વારા રજા જાહેર કરવામાં આવેલ હોવા છતાં આ સ્કૂલમાં 10મા ધોરણમાં અભ્યાસ માટે બાળકોને બોલાવવામાં આવ્યા હતા. હાલ ગુજરાતમાં કોરોનાના કેસને લઈને ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થવા રહ્યું છે ત્યારે કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શનિવારના રોજ પ્રાઇવેટ કે સરકારી સ્કૂલમાં જાહેર રજા આપવામાં આવી, છતાંય જામનગરની એક સ્કૂલ જાણે પોતે સરકાર હોય તેમ અનુસરી સ્કૂલના વિદ્યાર્થીઓને બોલાવીને સ્કૂલ ચાલુ રાખી હતી. જામનગર મહાપ્રભુજી બેઠક પાસે આવેલ રાધિકા સ્કૂલના રજાના દિવસે ચાલુ જોવા મળી હતી. રાજ્ય સરકારનો આદેશ હતો કે શનિવારે બધી શાળાઓમાં રજા જાહેર કરેલ છે, તેમ છતાંય આ સ્કૂલના સત્તાધીશોએ સરકારના આદેશની અવગણના કરી આદેશના લીરે લીલા ઉડાવવામાં કોઈ જ કસર બાકી રાખી ન હતી. રજા હોવા છતાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળ્યું ન હતું. એવીબીપીએ શાળા ખાતે પહોંચી હતી અને સ્કૂલ માટે કાર્યવાહીની માંગ કરી હતી. 10-15 વિદ્યાર્થીઓ ડાઉટ સોલ્વ કરવા માટે આવ્યા હોવાનું જણાવીને આચાર્યએ બચાવ કર્યો હતો. આ બાબતે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે એમને કોઈ જ અધિકારીક પત્ર મળ્યો નથી એટલે શાળા ચાલુ રાખી છે એવું કહી બધો દોષનો ટોપલો શિક્ષણ અધિકારી અને સરકાર પર ઢોળતા નજરે પડ્યા હતા તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે જામનગર શહેરના શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેઓએ આ સરકારી આદેશ જાહેર કરતા જ સાંજના સમયે સર્વને જાણ કરી દીધી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું. આમ પોતાની મનમાની કરી શિક્ષણની આડમાં પૈસા કમાઈ લેવાની લાલચમાં સ્કૂલ સરકારના આદેશના